બગસરામાં શહેરના વિવિધ માર્ગો પર વિરાટ વિશ્વકર્મા રથયાત્રા ફરેલ છે ત્યારે હાલ વિશાળ સંગઠન દ્વારા એક રેલી સ્વરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાંથી શરૂ થઈ સૌરાષ્ટ્રના વિવિધ શહેરો જેવા કે અમરેલી સાબરકુંડલા ચાલાડા બગસરામાં આવી પહોંચતા વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અમરેલી જિલ્લાના બગસરા શહેરના વિવિધ માર્ગો વિરાટ વિશ્વકર્મા રથયાત્રા ફરેલ છે ત્યારે હાલ વિશાળ સંગઠન દ્વારા એક રેલી સ્વરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાંથી શરૂ થઈ સૌરાષ્ટ્રના વિવિધ શહેરો જેવા કે અમરેલી સાબરકુંડલા ચલાડા બગસરાથી જૂનાગઢ જવાની હોય આ યાત્રાનું બગસરા શહેર વિશ્વકર્મા પરિવાર દ્વારા ખૂબ જ ભાવવિભોર થઈને રંગેચંગે સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રા બગસરા શહેરના રાજમાર્ગો પર ફરી બગસરા સ્વામિનારાયણ મંદિરમાં પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રાના આયોજક રાજસ્થાન મિસ્ત્રી રહે ચાંદલોડિયા અમદાવાદવાળાના કહેવા મુજબ આ યાત્રાનો હેતુ વિશ્વકર્મા સમાજને એક કરવાનો અને સાથે સાથે રાજકીય રીતે સમાજને અગ્રીમતા મળે તેવા હેતુસર આ યાત્રાનું આયોજન કરવામાં આવે બગસરા શહેર વિશ્વકર્મા પરિવાર પ્રેસિડેન્ટ ચિરાગભાઈ પરમાર અને તેઓને કાર્યકર્તા ભાઈઓ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં બગસરા વિશ્વકર્મા પરિવારને એકઠો કરી આ યાત્રાનો જોર જોરથી સ્વાગત પણ કરવામાં આવ્યું અલગ અલગ જ્યાં જ્યાં અમારું સમાજ રહે છે તે તે ગામોએ ફર્યા છીએ ત્યાં ભાવથી સ્વાગત કર્યું છે દાદાની આરતી અને હર્ષો ઉલ્લાસથી પ્રેમભર્યો આવકાર મળ્યો છે આ એકતા યાત્રાનો મૂળભૂત સંદેશો એવો છે કે સમાજ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે સમાજમાં ભાઈચારાની ભાવના વધે એકતાની ભાવના વધે એકતાના ભાવનાથી આ સમાજમાં અલગ અલગ જિલ્લા વાઇઝ વિશ્વકર્મા વિદ્યા સંકુલ બને વિશ્વકર્મા આવાસ એમાં જેમાં હોસ્ટેલ બને જેમાં ગરીબ દીકરા દીકરીઓ પોતાનું એજ્યુકેશન મેળવી સમાજનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે તેવી આશા સાથે આ યાત્રાનો સંદેશો લઈ અમે નીકળ્યા છીએ અને બગસરામાં ચિરાગ બગસરા લોહાર સમાજનો પ્રેસિડન્ટ છું અને આજે બગસરાની આંગણે લોહાર સમાજ હજારોની સંખ્યાની અંદર વિરાટ વિશ્વકર્મા દાદા ચાંદલિયાથી દાદાનો રથ પધાર્યો હતો અને રથની અંદર ભવ્ય અતિભવ્ય બગસરા લોહાર સમાજ દ્વારા તથા ગુજર સુધાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દાદાનો અને 200 ટુ વ્હીલો 40-50 ફોર વ્હીલો સાથે દાદાનું ભવ્ય સ્વાગત કરી અને ભજન ભોજન સાથે રાખી અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ લોકોનો એક જ આ અમારા સમાજનો એક જ હેતુ છે એક સંગઠન મજબૂત થાય અને રાજકીય પણ વિશેષણ છે એટલે રાજકીય વિશે પણ તમને વાત કરી દઉં આ જે રથ છે એ રાજકીય માટે કોઈ નથી એકને ખાલીને માત્ર ને માત્ર એક સમાજ સંગઠન કરવા માટેનું છે તો બધાને વિનંતી કરું કે આ રથની અંદર દર વર્ષે જોડાય અને ભગવાન વિશ્વકર્મા દાદાને અશોક મણવર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમરેલી